नमस्कार विद्यार्थी मित्रों, हूँ नीलकंठ पंडित, संस्कृति सेकेंडरी एंड सेकेंडरी स्कूल विद्यापीठ ज्ञानपीठ कैंपस में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स में एसवीसीसी की अंदर विभाग 1 में चैप्टर नंबर 3 है एनो छेल्लो भाग छे आज भणवाना छे, जेमां आपणे पत्रना बाह्य देखाव विषय वात छे करीए छे। खास चैप्टर नंबर 3 जे छे ए वाणिज्यिक पत्रनो बाह्य देखाव केवो होय એના વિશેનો છે। તો જેમાં આપણે પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો પૈકી છે, તો એમાં ખાસ આપણે 4 મુદ્દા જોયા, જેની અંદર સૌપ્રથમ તો આપણે કાગળની પસંદગી, પછી ટાઈપિંગ, ત્યાર પછી હાસ્યો, પછી ઘડી કે સળ, હવે ત્યાર પછીનો જે મુદ્દો છે નંબર 5 પરબીડી અને એ પછી પરબીડિયા પરનું લખાણ। તો પરબીડિયું એટલે શું? પરબીડિયું એટલે કવર કેવું હોય, તો આ રીતનું જે કવર હોય એને આપણે પરબીડિયું કહેવાય, આપણે વાણિજ્યપત્રની ભાષામાં એને શું કહેવાય, પરબીડિયું કહેવાય। તમે ખાસ કરીને જ્યારે પત્ર લખો છો કે પત્ર લખાઈ ગયા પછી એને કવરની અંદર આપણે છે નાખતા હોઈએ છે, તો આ પરબીડિયું છે એ કેવું હોવું જોઈએ અને એની પર લખાણ જે છે એ કેવું હોવું જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાની છે। તો પરબીડિયું જે છે એ સૌ પ્રથમ તો કેવું હોવું જોઈએ કે યોગ્ય માપનું હોવું જોઈએ, એટલે કે તમે જે કઈ પત્ર એમાં ઘણી વાર એની સાથે બીજા પણ તમે પત્રો જોઈન્ટ કરતા હોવો છો, તો જ્યારે પણ તમે પરબીડિયાની પસંદગી કરો તો યોગ્ય માપનું, ખાસ કરીને મોટા કદનું હોય કે જેની અંદર વ્યવસ્થિત કાગળ છે રહી જાય, તો યોગ્ય માપનું હોવું જોઈએ। પછી એ આડું લંબચોરસ પરબીડિયું છે સામાન્ય રીતે વાણિજ્યિક પત્ર વ્યવહારની અંદર, એટલે કે આ રીતનું જે લંબચોરસ પરબીડિયું તમે અહીં આગળ જોઈ રહ્યા છો, તો આ રીતનું પરબીડિયું જે છે એનો ઉપયોગ થતો હોય છે। ત્યાર પછી તમે જોવો તો કે પત્રના રંગને અનુરૂપ પરબીડિયું હોવું જોઈએ, કે તમે જે પરબીડિયું છે એનો રંગ કેવો હોવો જોઈએ, તો જે પત્રના રંગને અનુરૂપ અહીંયા આગળ તમે સફેદ કલરનું કવર છે ઉપયોગ કરો છો, તો તમારો પત્ર પણ કેવા કલરનો હોવો જોઈએ, કેવા કલરના કાગળ ઉપર લખાયેલો હોવો જોઈએ, સફેદ કલરના કાગળ ઉપર જ લખાયેલો હોવો જોઈએ। જો આછા પીળા કે આછા ભૂરા રંગનો હોય તો પરબીડિયું પણ એવા જ રંગનું હોય તો એ વધુ અનુકૂળ આવશે, તો પત્રના રંગને અનુરૂપ છે પરબીડિયું હોવું જોઈએ। પછી જમણી બાજુ છે એ ખુલતું હોય, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે પરબીડિયું છે એમાં અહીંયા આગળ જમણી બાજુથી ખુલતું હોય, આ રીતે આ જમણી બાજુથી ખુલતું હોય એ રીતે ઉપરની તરફથી ખુલતું હોય એ રીતનું પરબીડિયું આ રીતનું હોવું જોઈએ, લંબચોરસ છે એ વાણિજ્યિક પત્રની અંદર વધુ હિતાવહ છે, તો જમણી બાજુથી ખુલતું હોય એવું હોવું જોઈએ। ત્યાર પછી બારીવાળું પરબીડિયું છે એ આવે છે, તો બારીવાળું પરબીડિયાની અંદર તમે જો તો આ જે પરબીડિયું છે ને એમાં અહીંયા આગળ ખાસ કરીને પ્લાસ્ટિકની પટ્ટી હોય છે અને એની આરપાર જોઈ શકાય, ખાસ કરીને તો એવા કલરનું પરબીડિયું એવું બારીવાળું હોય કે જેની અંદર તમારે જે એડ્રેસ જે છે એ એડ્રેસ તમે જ્યારે પત્રની અંદર ટાઈપ કરો છો ત્યારે ઓટોમેટિકલી ઉપર આવી જશે, એ તમારે અલગથી પરબીડિયા ઉપર છાપવું પડશે નહીં, એટલે એડ્રેસ જે છે એ તમારે અલગથી છાપવાની જરૂર નથી, પણ પત્ર જે છે એ રીતે ઘડી વાળવાનો છે જેથી તમારો એડ્રેસ ઉપર આવે અને વ્યક્તિને એ સીધું એડ્રેસ છે ત્યાં સામુ જોવા મળે એ રીતનું, જેની અંદર શું હશે તો કે નામ સરનામું વચ્ચે આવે એ રીતનું બારીવાળું પરબીડિયું છે હોય છે। બીજી વસ્તુ ખાસ કરીને જે ગોપનીય બાબતો માટેના જે પત્રો હોય છે એમાં બારીવાળું પરબીડિયું જે છે એ પસંદ કરવામાં નથી આવતું, કારણ કે એ ઘણીવાર નીકળી જવાનો ખુલ્લો થઈ જવાનો પ્રશ્ન પણ રહી છે, એટલે ગોપનીય બાબત માટે આવું પરબીડિયું ઉપયોગમાં લેવામાં આવતું નથી। તો પરબીડિયું કેવું હોય એના વિશે આપણે વાત છે કરી। હવે ત્યાર પછીનો જે મુદ્દો જે છે તે પરબીડિયા પરનું લખાણ કેવું હોવું જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો જે આ પરબીડિયું છે એની ઉપર જયારે આપણે લખીએ છીએ, ખાસ કરીને એની ઉપર તમે એડ્રેસ લખો છો, એ કઈ રીતે લખવાનું છે, તો સૌ પ્રથમ કે પત્ર જે મેળવનારનું નામ અને સરનામું એની અંદર આપણે લખીએ છીએ અને સાથે સાથે પત્ર લખનારનું નામ અને સરનામું પિનકોડ સાથે આપણે લખતા હોઈએ છીએ, સામાન્ય રીતે જયારે મોકલવું છે તો અહીંયા આપણે 2 કરીને એનું નામ સરનામું લખીએ છીએ, અહીંયા આગળ
फ्रॉम करी खास करीने के कोना तरफ थी लखवामां आवे छे एनुं नाम अने सरनामानी विगत छे आपणे अहींया पण लखता होईए छे तो कई रीतेमां होय छे तो खास तमे जो तो वच्चेना भागमां पत्र मोकलवा विशेनी सूचना छे ए खास लखवामां आवे छे अहींया आगळ ऊपरनी बाजू वच्चे तो एमां शुं होय छे तो भाई बुक पोस्ट छे रजिस्टर एडी होय तो रजिस्टर एडी जेना विषे तमने ख्याल छे के रजिस्टर एडी एटले जेने तमे पत्र मोकलवा मांगो छो एनी साथे ए पत्र एने मळे छे एवुं एक प्रूफ नुं कार्ड छे लगाडवामां आवशे जेमां एनुं एड्रेस तमारो एड्रेस हशे एने पत्र मळी गयो छे अने हस्ताक्षर वाळुं लेटर जे छे कागळ छे ई तमने पाछो मळशे तो एने आपणे रजिस्टर एडी कहीए छे पछी स्थानीय अंगत के जरूरी आवुं पत्रनी उपरना भागमां आपणे लखीए छीए के भाई आ पत्र आ व्यक्तिने वाले अंगत छे जरूरी छे गोपनीय छे खास तमे जोता हो तो ज्यारे कोई एक्सटर्नल अभ्यासक्रम थोड़ो त्यारे एना सर्टिफिकेट जे आवता होय छे एनी अंदर उपर लखेलुं होय छे गोपनीय के जरूरी तो खास त्यारे एवुं उपर छे लखवामां आवे छे त्यार पछी जमणी तरफ नाम सरनामुं अने पिन कोड जे छे एनी नोंध थाय छे खास करीने तमे जो कि जारे पत्र लखनार जे छे एनी विगत आपणे खास करीने नीचे ना भागमां छे करता होय छे तो पत्र जे लखनार जे छे एनुं नाम सरनामुं नीचेना भागमां आडा पट्टा ઉપર અથવા ડાબા ખૂણે છે એની નોંધ છે ખાસ કરવામાં આવતી હોય છે ડાબી બાજુની સાઈડમાં આપણે પત્ર જે લખે છે એનું નામ અને સરનામું પિનકોડ સહિત છે લખવામાં આવે ત્યાર પછી ખાસ આમંત્રણ કે સર્ક્યુલર જે પત્ર છે એની અંદર પરમીડિયાના પાછળના ભાગમાં મોકલનારના સરનામાની વિગત જે છે તે લખવામાં આવે છે ખાસ આમંત્રણ કે કોઈ સર્ક્યુલર છે ત્યારે અહીંયા આગળ તમે જેને મોકલવાના છો એનું નામ એડ્રેસ આવે છે પાછળના ભાગમાં જે લખનાર જે છે એની વિગત જે છે એ લખવામાં આવે છે તો ખાસ આમંત્રણ ને સર્ક્યુલર ના પત્ર જે છે એની અંદર પાછળના ભાગમાં મોકલનારના સરનામાની વિગત જે છે એ લખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પત્રના જે બાહ્ય દેખાવને અસર કરતી બાબતો છે એ ના છેલ્લા બે મુદ્દા પૂરા કર્યા ફરી વખત રિપીટ કરું છું એમાં આપણે બે મુદ્દા જોયા એક પરબીડિયું જોયું અને બીજું પરબીડિયા પરનું લખાણ જોયું તો પરબીડિયું છે એ કેવું હોય કેવા માપનું હોય કેવા પત્રના રંગને અનુરૂપ છે હોય કઈ રીતે ના પરબીડિયા આવે છે બારીવાળા પરબીડિયા આવે છે તો ખાસ કરીને તમે જો LIC જે છે એ અથવા કોઈ સંસ્થા જે છે એ જયારે પત્ર લખતી હોય છે ત્યારે પણ બારીવાળા પરબીડિયાનો ઉપયોગ કરતા હોય છે એની આપણે વાત કરી પછી પરબીડિયા પરનું લખાણ કેવું હોવું જોઈએ જે તમે એડ્રેસ લખો છો જેને તમે મોકલવા માંગો છો એની નોંધ કઈ રીતે તમારે કરવાની છે તમારો એડ્રેસ છે કઈ રીતે તમારે લખવાનું છે ક્યાં લખવાનું છે એના વિશે આપણે પરબીડિયા પરના લખાણની છે વાત કરી આ સાથે આપણું ચેપ્ટર નંબર 3 જે છે કે પત્રનો બાહ્ય દેખાવ એ વિષયની તમામ બાબતો આપણે પૂરી કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા એક ટોપિક સાથે આપણે મળશું નવા ચેપ્ટરમાં